વ્યસ્ત કાર્યક્રમ આટલા વ્યસ્ત બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી અને દર્શનાબેન અહીં આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર. હવે જે વ્યક્તિ અહીં આવવાના છે ને, કદાચ એમના ઇન્ટ્રોડક્શન એમના પરિચયની જરૂર નથી લાગતી, કેમ કે જેવું હું એમ નામ બોલીશ કે આ વ્યક્તિ આવે છે એટલે બધા ઓળખી જશે. છતાંય 25 વર્ષથી સતત શિક્ષણ જગત સાથે જોડાયેલા અંગ્રેજી ડિપાર્ટમેન્ટના હેડ ભૂતભટ્ટી સર, પ્રોફેસર કમલેશ ભૂતભટ્ટીને હું વિનંતી કરીશ કે તેઓ આવે અને વસ્યા સર લિખિત પર્સનાલિટી ગ્રુમિંગ એમનો આસ્વાદ કરે. શ્રી ભૂતભટ્ટી સર, પરંતુ એ નિયમિત રીતે વોટ્સએપ પર એની એક ઇમેજ પણ
ग्रुप में शेयर करे अने आ एना तमाम विचारों माथी पसार थवानो आव्यो एटले ज्यारे आस्वाद करावानो आवो प्रसंग बनतो हतो तो अंदरथी एवी इच्छा करी के चलो कदाच आस्वाद करवानो मारे फळे आव्यो के ना आवे परंतु मारी वात हुं जरूर रजू करीश करवानो छे अने आनामां मारे कंई केवुं छे परंतु एमनी ए सो काइंड ऑफ हिम के एमणे मैनेज करूं के तमे आ पुस्तक विशे वात करवानो पसंद करशो तो स्वाभाविक रीते ज ना पाडवानो कोई कारण रहेतो नहोतो अने आजे आ पुस्तक विशे हुं थोड़ी वात तमारी साथे करीश परिचय छे आस्वाद करवानो छे एटले असिया साहेब हता એટલે વિદ્યાર્થીઓ સાથે કામ કરવાનું એ પ્રવૃત્તિ જે થઈ એ પ્રવૃત્તિમાં જે નવા આયામો નવા પાસાઓ જે જોવા મળ્યા એમણે બહુ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું એમનું બહુ ડિટેલ રિપોર્ટિંગ થયું એન્ડ ધેન કેમ એન ઇન્વિટેશન કે તમે એક રેગ્યુલર કોલમ શરૂ કરો અને વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાંથી વર્ગખંડમાંથી સમાજ સુધી લઈ જાઓ તો એક શિક્ષકનો રોલ અહીંયા વિસ્તર્યો છે From classroom to society, एक वर्ग खंड माथी समाज शिक्षण ना कार्य तरीके, एमने आ जवाबदारी उपाड़ी अने घना बदले छल्ला एक वर्ष थी लगे छे, एमाथी मैं आपने बात करी हम 30 निबंधों, 30 लेखो, जे ने हूँ ब्रीफ नोट्स तरीके घना हम बदले पसंद करूँ, एवा लेखो एमने लगता छे, लोगों ना प्रतिभाव, एमने मरता रहा, इच्छा थी, કે તમે આ એક પુસ્તક સ્વરૂપે પ્રગટ કરો અને એ આજે પુસ્તક સ્વરૂપે છે કોના માટે લખાયું છે તો સ્વાભાવિક રીતે એ પણ બે દાયકાથી વધારે સમયથી કોલેજના વિદ્યાર્થીઓ સાથે કામ કરે છે કોલેજમાં અધ્યાપક છે તો સ્વાભાવિક રીતે એમનો મુખ્ય ઓડિયન્સ જે ટાર્ગેટ ઓડિયન્સ છે એ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે પણ આ પુસ્તક કેવળ વિદ્યાર્થીઓ માટે નથી એ શિક્ષકો માટે પણ એક અભ્યાસક્રમ સંહિતા છે અભ્યાસક્રમ સંહિતા એટલે કે શિક્ષણને રસપ્રદથી અને અર્થપૂર્ણ બનાવવા માટે એવા કયા કાર્યક્રમોનું આયોજન કરી શકાય કે જેથી અભ્યાસ અને અભ્યાસ સિવાયની પ્રવૃત્તિ વચ્ચેનો સંકલન થઈ શકે તો આ એક બહુ જ વિગતવાર હું માનું છું ત્યાં સુધી અભ્યાસક્રમ સંહિતા છે પાઠ્યક્રમ સંહિતા છે કદાચ હું વધારે યોગ્ય શબ્દ બોલું તો પાઠ્યક્રમ સંહિતા આ પુસ્તક એ તમામ વાલીઓ માટે પણ છે એવા લોકો માટે પણ છે જેમ માને છે કે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ એ સમયનો બગાડ કરવા બરાબર છે અને એનાથી ખાસ કોઈ ભલો થતો નથી અને એ ડાયવર્ટ કરે સમય બલકે એનાથી હું જો આ પુસ્તકમાંથી પસાર થતા મને તો એમ લાગ્યું કે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ વિશે આવું માનવાનું કોઈ કારણ જ નથી અને આપણે બધા જ કે નવી વાત નથી કરી રહ્યો સહ અભ્યાસ પ્રવૃત્તિની જૂની પેઢીના જે નમન આદરણીય ગુરુજનો અને વડીલો અહીંયા બેઠેલા છે એ આ વાત વધારે સારી રીતે જાણે છે કે જ્યારે વિદ્યાર્થી પાસે આ પ્રકારના ડાયવર્સન્સ નહોતા જે આજે ટેકનોલોજીએ સુલભ કરી આપ્યા છે અથવા તો ટેકનોલોજીએ સર્જી આપ્યા છે ત્યારે વાંચન દ્વારા નિરીક્ષણ દ્વારા વિચાર દ્વારા સંવાદ દ્વારા પોતાનો બૌદ્ધિક વિકાસ કરવો સામાજિક વિકાસ કરવો આધ્યાત્મિક વિકાસ કરવો અને ખુશીથી જીવવું એ સહજ રીતે બનતી ઘટના હતી ત્યારે કદાચ આ પ્રકારની સ્પેસિફિક ચર્ચાની જરૂર નથી રહેતી પરંતુ હવે ક્યાંક એમથી ધ્યાન થોડું ખસી ગયું છે માટે આ પ્રકારના કાર્યક્રમો મતલબ આ એક શાશ્વત સત્ય છે કે સહ અભ્યાસ પ્રવૃત્તિ વ્યક્તિને કઈ રીતે આનંદદાયી અનુભવ પૂરા પાડે છે આ શૈક્ષણિક સંસ્થાઓ માટેનું પણ પુસ્તક છે જે પોતાના સ્કૂલ કે કોલેજીસ માટે પોતાના સામાજિક જૂથ માટે પોતાની કોલોનીઝની અંદર રહેતા લોકો બધા માટે કેવા કેવા કાર્યક્રમો દ્વારા લોકોની અંદર જુદા જુદા ગુણો અને જુદા જુદા ગુણો વિકસાવી શકે એની વાત પણ છે જોઈએ કેમને તું ગમતાનો ગુલાલ એમણે શિક્ષણમાં કર્યો છે પોતાના વર્ગખંડોમાં કર્યો છે અને વર્ગખંડમાંથી જ્યારે એને એમ લાગ્યું કે હવે કોઈ વિશાળ જગત સુધી જવાની જરૂરત છે તો કશ્મીકરના માધ્યમથી આ લેખ મળાવ દ્વારા સમગ્ર સમાજ સુધી પોતાના આ ગમતા વિચારો પહોંચાડે છે વિષયની મહત્તા એવી છે કે વાંચીએ એટલે એ વિચારો આપોઆપ અનાયાસે જ આપણને
પોતાના તરફ ખેંચે, કારણ કે આ વિષય સાથે લગભગ બધા જોડાયેલા છે અને આના વિશે કોઈ બે મત નથી કે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્તિત્વ વિકાસ કેટલું સરળ અને કેટલું સારી રીતે થઈ શકે છે એના વિશે કોઈ વિવાદને સ્થાન નથી, એટલે એ વિચારોની મહત્તા આપોઆપ જળવાય છે અને અનાયાસે આપણે એના તરફ ખેંચી છે. પુસ્તકમાં શું લખાયું છે, મેં મારી રીતે શું કેવી રીતે શા માટે એમ વાંચીને વિચારવાનો અને લખવાનો પ્રયત્ન કર્યો છે અને અહીંની જે ચર્ચા અત્યારે હું કરી રહ્યો છું એ કોઈ વિવેચક તરીકે કે એવા કોઈ અર્થમાં નથી, મિત્ર છે એમની વાત મને ગમી છે અને મિત્ર ભવે હાથ રાખીને જે વાત કરે એવા ટોનમાં જે એમણે જે લખ્યું છે તો હું પણ બિલકુલ એવા ઇન્ફોર્મલ વેમાં જ આ વાત કરવાનું પસંદ કરું છું. પર્સનાલિટી ગ્રુમિંગ આ પુસ્તકનું ટાઇટલ છે, એના જેટલા પણ લેખો છે એને હું અનુભવ વાણી એમ કહી શકું. અનુભવ વાણી આમાંથી કશું એવું નથી કે જે એમના અનુભવનો હિસ્સો ન બન્યો. અનુભવ અનુભૂતિ આ બંનેનો સમન્વય એમના આ સમગ્ર લેખોની અંદર જોવા મળે છે. મુખ્ય વિષય મેં આપણે વાત કરી વ્યક્તિત્વ ઘડતર અને સહ અભ્યાસ પ્રવૃત્તિ વચ્ચેનો શું સંબંધ છે અને કેટલીક ગેરમાન્યતા હોય દૂર કરવા માંગે છે કે સહ અભ્યાસ પ્રવૃત્તિઓ વ્યક્તિને એના મૂળ લક્ષ્યથી દૂર લઈ જાય છે, બલકે હું માનું છું ત્યાં સુધી એને એના કેન્દ્ર સુધી લઈ જાય છે. એનું લક્ષ્ય કદાચ જુદું હોય તો પણ એનું કેન્દ્ર છે એ છે સ્વ વિકાસ, એ સ્વ વિકાસના કેન્દ્ર સુધી લઈ જાય છે સ્વ સહ અભ્યાસ પ્રવૃત્તિઓ વિશેનું એનું ચિંતન. આ પુસ્તકમાં ડોક્ટર નસિયારે શિક્ષણેતર પ્રવૃત્તિઓનો પરિચય, એમનો 20 વર્ષનો થી વધારે અનુભવ અને એમનું બહુઆયામી વ્યક્તિત્વ, મલ્ટી ટાસ્કિંગ લાઈફ એ જીવી રહ્યા છે, એ ડાયરેક્ટર છે, એ રાઇટર છે, એ ટીચર છે, એ એનસીસી ઓફિસર છે, મેં તમને અગાઉ વાત કરી હતી, અને આ સમગ્ર અનુભવોનો નિચોડ એ આ પુસ્તકમાં લાવે છે અને એનાથી વિદ્યાર્થીને કે વાંચનારને શું ફાયદો થાય છે તો સ્વાભાવિક રીતે આપણે વ્યવહાર કુશળતા તરફ બહુ જ સરળતાથી આગળ વધીએ છીએ એવી સમજણ આપણને પ્રાપ્ત. અને ઘણા બધા વિષયો આપી દીધા છે 30 નિબંધોમાં, ભલે મુખ્ય વાત છે પર્સનાલિટી એન્ડ કો કરિક્યુલર એક્ટિવિટીઝ, પણ એની સાથે સાથે થોડા ટાઇટલ્સ હું વાંચું એમના લેખોના તો શિક્ષણનો અર્થ, તાલીમ શિબિરો, ઉદ્ઘોષકની ભૂમિકા, શોખના ફાયદાઓ, સેલફોન સંહિતા, સાવ એક નવો જ વિષય સેલફોન સંહિતા, ટેલિફોનનો ઉપયોગ કરવાને લઈને કે એટિકેટ્સ એની વાત પણ કરી, સારી આદતોનો અમલ, રમત ગમત, એનસીસી, એનએસએસ, મંચ કલાઓ અને આપણે બધાને એક ઇન્ફોર્મલ એજ્યુકેશન જેનામાંથી મળી રહે છે અને આપણું મનો બધાનું એક પ્રિય ક્ષેત્ર છે એ છે ફિલ્મ્સ. તો કેટલીક ફિલ્મ્સ અને કેટલીક મહાન સાહિત્ય કૃતિઓની વાત પણ એમણે પોતાના વિચારો વ્યક્ત કરવામાં મળી રહ્યું છે. આ પુસ્તક વાંચતા મને જે અનુભૂતિ થઈ એને હું આ શબ્દોમાં કહું તો કે આ પુસ્તકના લેખો નિરીક્ષણથી માંડી અને નિષ્કર્ષ દ્વારા, નિરીક્ષણથી નિષ્કર્ષ દ્વારા વિદ્યાર્થીઓને સફળ અને ખુશીથી ભરેલું જીવન જીવવા માટે પ્રેરે છે. અનન્ય ક્ષમતા ધરાવે છે કે આ વાંચીએ એટલે આપણે વિચારીએ અને વિચારીએ અને અમલ કરીએ એટલે પરિવર્તન સ્વાભાવિક રીતે જ શક્ય બને. પર્સનાલિટી ગ્રુમિંગ આ બે શબ્દો છે શીર્ષક, હું થોડીક વાત ટાઇટલ વિશે કરી દઉં. પર્સનાલિટી અર્થાત મેં મારી રીતે જે વાંચતા વાંચતા અનુભવ્યું મારા શબ્દોમાં કહું છું કે વ્યક્તિની વિચારવાની અનુભૂતિ, સોરી વ્યક્તિની વિચારવાની, અનુભૂતિ કરી શકવાની અને વર્તન કરી શકવાની લાક્ષણિકતા એટલે વ્યક્તિત્વ છે. અને ગ્રુમિંગ એટલે આમ સામાન્ય રીતે ગ્રુમિંગ નો અર્થ તાપ ઠીક કરવી, દેખાવ વિશે વાક્ય સમાન રહેવું, વસ્ત્રો બહુ સારા પહેરવા, યોગ્ય હેરસ્ટાઈલ રાખવી એવો એક ખ્યાલ ખરો, પરંતુ ગ્રુમિંગ નો અહીં જે આપણે અર્થ કરવાનો છે એ છે માવજત, એ છે કાળજી, એનો અર્થ થાય છે સાર સંભાળ લેવી, વ્યક્તિત્વની સાર સંભાળ લેવાની, એટલે કે આપણા વર્તનની, આપણે વિચારવાની, આપણી લાગણીઓની સાર સંભાળ લેવાની કામગીરી કરવી એનું નામ છે ગ્રુમિંગ. અને એ અર્થમાં આ પુસ્તક પોતાનું શીર્ષક છે એ યથાર્થ સાબિત કરે છે, કારણ કે આપણા વ્યક્તિત્વને વિકાસવામાં આ વિચારો આપણને ઘણા જ બધા મદદરૂપ થાય છે. વ્યક્તિત્વનો સામાન્ય અર્થ કરી અને દેખાવ સુધી જાય છે, આપણે એમ કહીએ કેવી પર્સનાલિટી છે, સામાન્ય રીતે આપણે શેક્સપિયરને વાંચ્યું અને એને કહ્યું હોય કે ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, છતાં આપણે માની લઈએ કે બહારથી બરાબર દેખાય છે, બહારથી બરાબર છે તો એ અંદરથી પણ હશે, પરંતુ વ્યક્તિત્વનો અર્થ માત્ર દેખાવ નથી, ઇટ્સ નોટ અ મેકઅપ, ઇટ્સ નોટ અ માસ્ક, ઇટ્સ અ ફેસ,
કે જેને તમે આ મેકઅપ છે કેટલી ગરમી આવશે એટલે મેકઅપ દૂર થઈ જશે પણ ચહેરા ઉપરની જે તેજસ્વીતા છે ચહેરા ઉપરની જે માનવ છું ત્યાં સુધી કુમારી છે ચહેરા ઉપરની જે અનુભવ દ્વારા પ્રાપ્ત કરેલી જે એક આવડત જે ચહેરો આપણો વ્યક્ત કરે છે આપણે આપણે કેરેક્ટર નું ઇન્ડેક્સ બનીને જે ચહેરો આપણે બીજા સામે લઈ જઈએ છીએ એ જીવનના ગમે એટલા ગરમીના સંજોગોમાં એ ઓગળશે નહીં મેકઅપ ઓગળી જશે ગ્રુમિંગના ક્લાસ ચાલે છે હોઈ શકે હા કદાચ વ્યવસાયિક સફળતા મેળવવા માટે કદાચ ઉપર છલ્લું શીખવા માટે ક્લાસ હોઈ શકે બાકી વ્યક્તિત્વ ઘડતર તો જન્મથી શરૂ થતી પ્રક્રિયા છે ધીમેથી પણ મક્કમ ગતિથી ચાલતી અને જો યોગ્ય વાતાવરણ મળે તો જ એ સંભવિત બનતી પ્રક્રિયા છે એને બહારથી લાદી શકાતું નથી અને બહારથી લાદી ન શકાય માટે જ આ પુસ્તક અને એના વિચારો અને આપણું અહીંયા હોવું એ વધારે મહત્વનું બની જાય છે કારણ કે આપણે બધા જ એક કોમન એજન્ડા સાથે જોડાયેલા છીએ એક માતા પિતા છીએ કોઈ વિદ્યાર્થી છે કોઈ શિક્ષક છે અને આ બધાનું કામ એક સંબંધોની કેમિસ્ટ્રી સંબંધોનું એક સરસ રસાયણ રચી આપવાનું દેખાવ માટે એક વાક્ય હું તમારી સાથે શેર કરું તો એનાથી કદાચ રશિયા સાહેબ જે કહેવા માંગે છે વધારે સારી રીતે સમજાવશે અ હેન્ડસમ ઇઝ ધેટ હેન્ડસમ ડઝ સુંદર વ્યક્તિ એ છે જે સુંદર કાર્ય કરે છે માત્ર દેખાવ અગત્યનો નથી અને એ સુંદરતા વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓમાંથી આવે છે એની વાત સાહેબ પડી વિગતે કરીશ કારણ કે મને પુસ્તકો આ તમારા વાંચ લેખો વાંચતા વાંચતા અને આ મંચ ઉપરથી કારણ કે મોટાભાગે વિદ્યાર્થીઓ બેઠેલા છે તો કેટલીક વાત કરવાનું મેં પસંદ કર્યું છે આઈ હોપ મને એટલો સમય મળશે વ્યક્તિત્વનો હવે જરા વિશદ બીજો અર્થ લઈએ તો વ્યક્તિત્વ એટલે કેવળ શરીર નથી મનો શારીરિક યંત્રો આપણું આખું અસ્તિત્વ મનો શારીરિક યંત્રોથી બનેલું છે અને એ મનો શારીરિક યંત્રોનું સંગઠન એના એનું સંગઠન જેને લીધે આપણે વાતાવરણ સાથે આપણી આસપાસની દુનિયા સાથે સમાયોજન એડજસ્ટમેન્ટ કરી શકીએ આપણે જે એડજસ્ટમેન્ટ કરવામાં અને સરળતાથી જીવવામાં મદદ કરે છે એ છે વ્યક્તિત્વ વ્યક્તિત્વ એટલે લોકોના વર્તનમાં વ્યક્ત થતી લાક્ષણિકતા વ્યક્તિત્વ શેનું શેનું બનેલું છે થોડાક શબ્દો તમારી સાથે શેર કરો તો સ્વાસ્થ્ય છે સ્વભાવ છે મિજાજ છે દેખાવ છે માનસિકતા છે ટેવો છે વલણો છે અભિપ્રાયો છે આ બધું જ વ્યક્તિત્વની અંદર સમાય જાય છે વ્યક્તિત્વ ખરેખર બહુ આયામી શબ્દ છે જેને આપણે કેવળ માહિતીકતા સાથે ભૂલ ભરેલી સ્વાભાવિક રીતે સૌથી પહેલું શારીરિક પર્સનાલિટીની એક ઓળખ એટલે કે માણસનું શરીર શરીર એટલે એનો દેખાવ એનો બાંધો એના વસ્ત્રો એની શારીરિક સુદૃઢતા બહુ જ મહત્વનું છે પ્રાચીન કાળથી કહેવાનું વાક્ય તમારી સાથે શેર કર્યું તો અ સાઉન્ડ માઇન્ડ લાઈઝ ઇન અ સાઉન્ડ બોડી મજબૂત શરીરમાં જ મજબૂત મન વસે છે સ્વાસ્થ્ય એ પર્સનાલિટીનો એક અગત્યનો હિસ્સો છે અને પોતાને અનુકૂળ હોય અને યોગ્ય વસ્ત્રો પહેરવા એના માટે એક વાક્ય આપણે આમ પણ કહી શકીએ કે લુકિંગ ગુડ ઇઝ નોટ અ મેટર ઓફ સેલ્ફ ઇમ્પોર્ટન્સ લુકિંગ ગુડ ઇઝ અ મેટર ઓફ સેલ્ફ રિસ્પેક્ટ તો પોતાને આદર આપવું એ પણ દેખાવનો જ એક ભાગ છે પરંતુ વાત આપણે માત્ર અહીંયા નથી અટકતા બીજું પાસું છે એ છે બૌદ્ધિક બૌદ્ધિક એટલે શું તો કે આપણે નવા નવા વિચારો કરી શકીએ છીએ આપણી આસપાસ બનતી ઘટનાઓનું પૃથ્થકરણ કરી શકીએ છીએ નિરીક્ષણ દ્વારા કોઈ તારણ ઉપર પહોંચી શકીએ છીએ વાત કરવાની આપણામાં આવડત વિકસે છે મૂલ્યોની સમજ મેળવીએ છીએ માનસિક સજ્જતા મેળવીએ છીએ ક્રિટિકલ થિંકિંગ દ્વારા જીવનમાં બનતી ઘટનાઓની સાથે આપણે આપણી જિંદગીને જોડીએ છીએ જો આ ન થઈ શકે તો વ્યક્તિત્વ નબળું છે તો વ્યક્તિત્વનું એક મહત્વનું પાસું એટલે આપણો બૌદ્ધિક વિકાસ ખાલી શરીરનો વિકાસ કે દેખાવ નહીં બૌદ્ધિક વિકાસ પણ એટલો જ અગત્યનો છે નંબર 3 સાંવેગિક ઇમોશનલ પર્સનલ ઇમોશનલ ડાયમેન્શન ઓફ પર્સનાલિટી સંતુલિત પ્રતિભાવ આપણે આપતાથી જીવનના પડકારો સામે સજ્જતા કેળવીએ આપણા રિસ્પોન્સિસ ટુ ઓલ ધ ઇવેન્ટ્સ ઓફ લાઈફ ધે આર બેલેન્સ્ડ એન્ડ લોજિકલ તાર્કિક હોય આપણી અંદર ગમા અણગમા એની એક સ્પષ્ટ સમજણ સહજ સંવેદનથી જીવવું અને જીવનનો ભાર જ્યારે વધારે લાગે છે અને મુશ્કેલી જ્યારે અનુભવીએ છીએ તો સ્ટ્રેસ મેનેજમેન્ટ દ્વારા હળવા કેમ થઈ શકું
માર્ગદર્શિત કરતા નિયમો પરંપરાઓ આદતો રીતભાત એનું પાલન કરવાનું છે અને ક્યાંય આપણે ઓકવર્ડ ફીલ ન કરીએ ક્યાંય કોઈનો ઓકવર્ડ ફીલ ન કરાવીએ સંતુલિત વર્તન આપણું વિકસે એ આપણું સામાજિક પાસું છે. જીવન ઉત્સાહ માટે છે, ઉત્સાહી લોકો જીવન જીવે છે, ઉર્જાવાન લોકો એના માટે લાઈફ છે. સામાજિક વિકાસ કરવો, બધા સાથે ખડી ભળીને રહી શકીએ, ગ્રંથિઓને ઉગાડી શકીએ, ગ્રંથિઓને ઉગાડી શકીએ જે આપણે ઘણી બધી સંકોચિતતા સાથે જીવવામાં નડકરૂપ થાય છે. ઉર્દુના પેલા બે વાક્યો તમારી સાથે, ઉર્દુ કવિતાના બે વાક્યો બોલું તો કુછ લોગ અપને મને કા બધા યુ ભી દેતે હૈ બસ થોડા સા જંજીરો કો હિલા દેતે હૈ. બરાબર, સાંકળને હલાવી દેવાની સ્વતંત્રતા નહીં, એમાંથી મુક્ત થવાની વાત એ સામાજિક વિકાસનું પાસું છે, સામાજિક વ્યક્તિત્વનું. અને છેલ્લે પાંચમા નંબરે અક્રમશઃથી એમાં ધીમે ધીમે ઊંચાઈ ઉપર જવાની વાત મને જે સમજાણી છે તે મારી સમજણ પ્રમાણે આપસામે મૂકી છે. નૈતિક અને આધ્યાત્મિક વિકાસ, પર્સનાલિટી મીન્સ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. યોગ્ય અયોગ્યની સમજણ હોય, વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનીએ, ઉચ્ચ મૂલ્યો શાંતિ સુખ મારું સુખ શું બીજા માટે હું શું કરી શકું આવી એક સમજણ હોય અને દયા પ્લાનિંગ કમ્પેશન ચેરિટી એ બધા ગુણ આપણામાં વિકસે એન્ડ વી કેન બીકમ યુ નો વી ટચ ધ લાઈવ્સ ઓફ અધર્સ થ્રુ અવર ગુડ ક્વોલિટીઝ ઓફ બોથ હેડ એન્ડ હાર્ટ. તો આ પાંચ પાસાઓનું સમન્વય કરીએ તો વ્યક્તિત્વ. હવે પાછા પુસ્તકના ટાઇટલને જોઈએ તો પર્સનાલિટી ગ્રોવિંગ એટલે એનો અર્થ એ કે પર્સનાલિટી એટલે કેવળ બાહ્ય દેખાવ નહીં, આ બધાનો પણ વિકાસ થવો જોઈએ, એના માટે ગ્રોવિંગ જરૂરી છે. વ્યક્તિત્વ ઘડતર ઉપર શેની અસર થાય છે આપ સૌ જાણો છો, પરિવાર, સમાજ, રાષ્ટ્ર, ધર્મ, મિત્રો, શિક્ષણ, આપણી આસપાસ અનેક વ્યવસ્થાઓ, અનેક સંબંધો મોજૂદ છે, અનેક વ્યવસ્થાઓ છે, અનેક સંસ્થાઓ મોજૂદ છે. એક નવલકથા એમએના વિદ્યાર્થીઓ ભણે છે, અ પોર્ટ્રેટ ઓફ ધ આર્ટિસ્ટ ઇઝ યંગ મેન, એનો એનો જે મુખ્ય પાત્ર છે સ્ટીફન પેરન્સ, એ એક બાળપણ એવા ચુસ્ત અને રિજિડ કહી શકાય એવા ધાર્મિક વાતાવરણમાં પસાર કરે છે. પરિવારની કેટલીક જળ માન્યતાઓ છે, રાષ્ટ્રની કેટલીક અજીબો ગરીબ પોલિસીસ છે અને ઓર્થોડોક્સ રિલિજન, આ ત્રણેયની વચ્ચે મોટો થયેલો બાળક એક સોશિયલ ઓકવર્ડનેસ ફીલ કરે છે. એનામાં સોશિયલ મોબિલિટીનો અભાવ છે, જીવન પ્રત્યેના ઉત્સાહનો અભાવ છે અને યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવતા મેળવતા એને જીવનનો અર્થ સમજાય છે કે એ કલાકાર છે અને કલાનું સાનિધ્ય અથવા કલા દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરવી એના માટેનો જન્મ થયેલો છે અને ત્યાંથી જે શરૂ થાય છે તે એક નવું વ્યક્તિત્વ છે. તો ઘણા બધા પરિબળો અસર કરે છે જેને કારણે આપણે આપણી આસપાસ અનેક પ્રકારના લોકો જોઈએ છે. કોઈ લઘુતા ગ્રંથિથી છે તો કોઈ ગુરુતા ગ્રંથિ ધરાવે છે, કોઈ ઇન્ટ્રોવર્ટ છે, કોઈ એગ્રેસિવ છે, કોઈ ટિમિડ છે, કોઈ ઈર્થી પીડાય છે, કોઈ ઈગોથી પીડાય છે ને ક્યાંક કોઈ સુપર ઈગો જોવા મળે છે. સિગમંડ ફ્રોઇડના ત્રણ શબ્દો હું માનું છું ત્યાં સુધી મોટાભાગના જાણે છે. પોતાના માટે જીવવું એ ઈડનો પ્રકાર છે જે લગભગ પશુ તુલ્ય જીવન છે. સુપર ઈગો એ રિયાલિટી પ્રિન્સિપલ છે કે હું એ જીવું છું, બીજા માટે પણ મારે કંઈક કરવાનું છે અને વ્યક્તિત્વને સંતુલિત બનાવવું એનું નામ વ્યક્તિત્વ ઘડતર છે. ગ્રુમિંગ શબ્દ સમજાવીને હું થોડી વાત દ્વારા મારી વાત પૂરી કરીશ. ગ્રુમિંગનો અર્થ એવી પ્રવૃત્તિ કે જે માણસને સર્વાંગી વ્યક્તિ, હવે આપણે નવો શબ્દ નવો તો નહીં પણ
ના શબ્દ યુઝ કરી ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કે જેનામાં એક એવી પ્રવૃત્તિ અથવા એવી પ્રક્રિયા કે જે વ્યક્તિને વિદ્યાર્થીને વ્યવહાર કુશળતા તરફ લઈ જાય અને સક્સેસફુલ અને હેપી પ્રોફેશનલ બનાવે હેપી શબ્દ વધારે મહત્વનો છે પર કેપિટા ઇન્કમ ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ ધેન પર કેપિટા કન્ટેન્ટમેન્ટ માતા દીઠ આવક એટલી અગત્યની નથી જેટલી માતા દીઠ સંતોષ અને ખુશી વધારે અગત્યની છે અને એના માટે કંઈક જરૂર આપણે પર્સનાલિટીના બીજા બધા પાસાઓ જે જોયા એના વિશે વધારે વિચાર કરવાનો છે એટલે આ પુસ્તકની વાત હું એટલા માટે આ બધી વાત એટલા માટે લઈને બેઠો કારણ કે એમણે જે નોંધ્યું છે કે આસપાસના વાતાવરણ સાથે આપણે સહ અભ્યાસ પ્રવૃત્તિ દ્વારા ભણતા ભણતા ભણાવતા ભણાવતા કઈ રીતે જોડાઈને આ સમાયોજન એડજસ્ટમેન્ટ કરી શકીએ એ એની વાત પર્સનાલિટી ગ્રુમિંગની આ બુકના એક એક પાના ઉપર મોજું છે લેખક શિક્ષક છે એટલે વિદ્યાર્થીઓ સાથે એની રોજબરોજની નિસ્બત છે એટલે એમની માનસિકતાને એમની જરૂરિયાતોને એમની એમના પ્રશ્નોને એ બહુ સારી રીતે સમજે છે અને એ પ્રમાણે એમણે પોતાનું સમગ્ર આયોજન જોડી રાખ્યું છે મેં એમને યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલની અંદર અથવા તો વિઝ્યુઅલ આર્ટ્સના માંડવીના નાટ્ય કાર્યક્રમની અંદર સંપૂર્ણપણે ઓતપ્રોત થઈને કામ કરતા જોયેલા છે એક લાઇટની વ્યવસ્થા પણ બરોબર જ્યાં સુધી એમને અનુકૂળ ના આવે ત્યાં સુધી એ વાતને આગળ નથી વધારતા કમિટમેન્ટ સંપૂર્ણ છે ઇન્વોલ્વમેન્ટ એમનું સંપૂર્ણ છે જે એમને ઓળખે છે એને એ રીતે પણ ઓળખે એ રીતે પણ આ વાત સમજશે સ્વીકારશે અને પુસ્તકમાંથી પસાર થતા પણ આપણને સતત એમ લાગશે કે એ કેટલું જુદું જુદું વિચારે છે અને એનો અમલ કરવા માટે એ પ્રતિબદ્ધ છે શિક્ષણનો બહોળો અનુભવ અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં જીવંત રસ આ બે બાબતો આ લેખ મારાના પાયામાં છે ગુરુ પાસેથી શીખ્યા પણ અટક્યા નહીં ટીએસ એલિયટના ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ નામના સિદ્ધાંતને જો થોડો એના મૂળ સંદર્ભથી હટાવીને કહીએ તો શિક્ષક પાસેથી શીખવું એટલે પરંપરા સાથે જોડાવવું પણ અટકવાનું ક્યાં નથી માત્ર પરંપરાના બ્લાઇન્ડ ફોલોઅર નથી બનાવવાનું એડ યોર ટ્રેડિશન એડ યોર ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ એન્ડ ચેન્જ ધ ટ્રેડિશન બીકોઝ ઓફ યોર ટેલેન્ટ સો ધેટ વેન યુ લીવ ધ સ્ટેજ ટ્રેડિશન ઇઝ ડિફરન્ટ બીકોઝ ઓફ યોર એફર્ટ્સ બીકોઝ ઓફ યોર ટેલેન્ટ તો અમલાની સેલ્ફ પાસેથી શીખવાનું અને વિઝ્યુઅલ આર્ટ્સની સ્થાપના કરવી અને અનેક પેઢીઓને માંડવીની અને હવેથી ભુજના ઘણા બધા વિદ્યાર્થીઓની એક અભિનેતાઓની આખી પેઢી જો તૈયાર થઈ શકશે તો એ શ્રી રસિયા સાહેબની પોતાની પ્રતિભા છે અને એ પ્રતિભાને એણે પરંપરા સાથે જોડી અને નિખારી છે સહ અભ્યાસ પ્રવૃત્તિઓનો બહુ વિશાળ લાભ છે હવે એના માટે એમણે ઘણી બધી ટેકનિક્સ એ બધા માટે તો તમારે પુસ્તકની અંદર લેક્ચરનું કૂદવું જ પડે દુબાકો જ મારવો પડે તો તમને ખ્યાલ આવે હું થી વાત કરીશ તો એટલો તો સમય પણ નથી કે હું તમને 30-30 લેખમાં એમણે શેની વાત કરી છે કે ગ્રુમિંગ ટેકનિક્સ શું હોય છે તાલીમ શાળાઓની વાત કરી છે શા માટે એક શબ્દ છે સોફ્ટ સ્કિલ્સ હાર્ડ સ્કિલ્સ એટલે ડિગ્રી જે શિક્ષણ એક સર્ટિફિકેટ રૂપે આપણને મળે છે અથવા તો શિક્ષણના અંતે જે આપણે સર્ટિફિકેટ મેળવીએ છીએ એ એક હાર્ડ સ્કિલ છે પણ એની સાથે શ્રેષ્ઠ ગુણો ખેલવવા એન્ડ હાઉ વી ડીલ વિથ અધર્સ એની સમજણ મેળવવી એનું નામ છે સોફ્ટ સ્કિલ્સ તો સહ અભ્યાસ પ્રવૃત્તિ દ્વારા ટીમ વર્ક એડેપ્ટેબિલિટી અને જે માકડ સાહેબ વાત કરીએ કમ્યુનિકેશન સ્કિલ્સ કે જેમાં સ્વસ્થતાથી આત્મવિશ્વાસથી પોતાની વાત સહજ રીતે રજૂ કરી શકે આ બધા ગુણ આનંદપૂર્વક મળે છે એના માટે પ્રવૃત્તિમાં સામેલ થાય અને આત્મવિશ્વાસનો ડોઝ મળે તો છેલ્લી વાત એમના લેખન શૈલી વિશે કરું કારણ કે મને લાગે છે કે આ સ્વાદનો એક પાસો આ પણ ખરો કે એમણે શું લખ્યું છે અને સાથે સાથે કેવી રીતે લખ્યું છે તો મેં અગાઉ વાત કરી એમ લાગવ સરળતા અને સહજતા એ એમના નિબંધોની પહેલી ઓળખ છે સો આઈ વુડ લાઈક ટુ કોલ ધેમ બ્રીફ નોટ્સ બ્રીફ નોટ્સ છે કે જેમણે એ એમણે લખ્યું છે દાપણથી એટલે કે સમજદારીથી છલોછલ છે પુસ્તક સોને પરંતુ ક્યાંય કંટાળાની કડવાશ મોજૂદ નથી કારણ કે વાત દ્રષ્ટાંતો દ્વારા થઈ છે વાત સમજાય તેવી અને કોઈ એવી દુર્બોધ ભાષા અહીંયા સંપૂર્ણપણે ગેરાજર છે એન્ડ સ્મોલ ઇઝ બ્યુટિફુલ એ ન્યાય જોઈએ તો એમનું લગભગ લેખ બે પાનાથી વધારે તો કોઈ છે જ નહીં તો એની અંદર એ ઘણું બધું ઠાંસી ઠાંસીને રહી શક્યા છે કે એની શૈલીની ખાસિયત છે સૌથી વધારે ધ્યાન ખેંચે છે એ છે કે વાત કરતી વખતે પૂરક સંદર્ભોની જે સમજણ હોય મારે આ વાત કરવાની છે તો આપની આસપાસ લેખકો છે કૃતિઓ છે ફિલ્મ છે કેટલું બધું
લોક જીવનમાં આવતા વિદ્યાર્થીઓ છે, જીવનમાં આવતા શિક્ષકો છે, આ બધા જ પૂરક સંદર્ભોની સમજણ એમના એક એક લેખની અંદર અનિવાર્યપણે ડોકાયા રાખે, સતત ડોકાયા રાખે છે એ સમજણ કે મારે આ વાત આવી રીતે વધારે સારી રીતે રજૂ કરવાની. પછી એની અંદર ફિલ્મ્સ પણ આવી જાય, એની અંદર એમના જીવનમાં આવતા વિદ્યાર્થી પણ આવી જાય. એક આખો લેખ તો એમણે પોતાના વિદ્યાર્થી ઉપર લખાય છે. કલમના એક ઘસક કે આપણે એક વિદ્યાર્થીનો મહિમાગાન કરીને બતાવ્યું છે કે કઈ રીતે એ ચિનલ સોલંકી નામની એમની વિદ્યાર્થીની મૂળ કોમર્સ કોમર્સમાં બીકોમ અને એમકોમ બધા જ ગોલ્ડ મેડલ અને બસિયા સાહેબ એના વ્યક્તિત્વને સેના તરફ લઈ ગયા, એક પાત્રી અભિનય, નાટ્યકલા, કાવ્ય પઠન, એક આખો આર્ટિકલ એમણે વિદ્યાર્થીને સમર્પિત કર્યો છે. એક સાધ્ય દ્રષ્ટાંત બનીને રહી જાય છે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ બહુ એટલે શું છે. ઘણા બધાનો છે સાથે સાથે ક્યાંક જલ્દ સમજી જાય એવી વાત ઉદાહરણ દ્વારા વાત કરી આપણે બધાને ગમે. રાજસ્થાનના અહંકારને કારણે કારકિર્દીના અસ્તા ચડે ખૂબ તકલીફમાં જીવ્યા અને અમિતાભ બચ્ચન એની કારકિર્દીના આટલા લાંબા સમય પછી પણ પોતાની શાલીનતા, પોતાની સૌમ્યતા, સંસ્કારિતાના કારણે આજે પણ તે કદાચ હતા એના કરતાં પણ વધારે ઊંચાઈ અને લોકપ્રિયતા તરફ છે. નિરક્ષીર ન્યાય એ લેખકનો હોય જ, શિક્ષકનો પણ ત્યાં જોવા મળે છે. મનમાં ઉઠતા એક નાનકડા વિચારને એક સુંદર લેખનની ક્યારીમાં રોપી અને એક સરસ ખૂણો છોડ ઉગાડ્યો છે એવું હું એક એક લેખ માટે કહી શકું. એટલે એને સ્પોન્સ નામ છે. કેટલાક આર્ટિકલ વાંચીએ તો આપણને એવું લાગે કે જાણે આ લેખ આપણને જાદુ કે જપ્પી આપી રહ્યું છે. અને એમ એક લેખ છે એમાં ખાસ ઉલ્લેખ કરીશ, નામ બોલીશ, ડર કે આપે જીત હૈ. એ લેખ જયારે આપણે વાંચીએ છીએ તો એક જે મેં તમને વાત કરી જાદુ કે જપ્પી જેવું એક ઉષ્મા અને એનો એક અનુભવ થાય છે. કેટલાક શબ્દ પ્રયોગો પણ ધ્યાન ખેંચે છે. એમને વાત સચોટ રીતે કરી છે તો એક નવો શબ્દ એમણે બનાવ્યો, ફોરવર્ડ પદુડિયા. હરક પદુડિયામાં એક એવો શબ્દ બનાવ્યો, ફોરવર્ડ પદુડિયા. અને જો શબ્દ સાંભળતા જ એક પ્રકારની રમૂજ, થોડો વ્યંગ્ય, પછી અતિરેક, અવિચાર, અવિચારી પણ, અતાર્કિકતા, આ બધું જ આની અંદર પણ ટાઇટલ પછી જ આપણે સમજાઈ જાય કે હવે આપણા પર ન બની વસાવ. તો આ એમના શૈલીની ખાસિયત છે. ઘણું બધું વાંચી નહીં શકાય પરંતુ બે ત્રણ વાક્યો એમના પુસ્તકમાંથી વાંચી અને હું તમારી વાત પૂરી કરીશ. ઘણા લોકો માને છે કે સાચું શિક્ષણ ક્લાસરૂમની ચાર દિવાલ બહાર જ મળે છે. વર્ગખંડમાં તો માત્ર અભ્યાસક્રમ ઠોકરાવે છે અને શીખવાય છે પરીક્ષામાં વધુ ગુણ મેળવવાના નુસખા. અને ખરું શિક્ષણ બિયોન્ડ ધ ક્લાસરૂમ એની વાત. કોઈ એકાદ કલાની ઉપાસના કરી હોય શોખથી શું મળે એવા નિબંધમાં એમણે લખ્યું છે કે કોઈ એકાદ કલાની ઉપાસના કરી હોય તો જીવનમાં કંટાળા જેવી પરિસ્થિતિ ક્યારેય આવતી નથી. શોખનું સાનિધ્ય માણસને એક નવી તાજગી બક્ષે છે. સર્જનાત્મક પ્રવૃત્તિ કે શોખ માણસને રિચાર્જ કરે છે, નવી એનર્જી આપે છે. શોખ આપણી સંવેદનાઓને ડટોળ કરે છે. કલા સીધી આપણી સંવેદનશીલતાને સ્પર્શે છે. ઉત્તમ સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે ઉત્તમ નાગરિકો જરૂરી છે અને કલા અને સાહિત્યના માધ્યમથી એ શક્ય બને છે. એક વાક્ય નામ નથી આપ્યું પણ વાંચતા વાંચતા ગમે એમનું કોઈ અવતરણ પોટ કર્યું છે જેમાં એક કાર્યક્રમમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું અને પ્રતિભાવ આપતા એ વ્યક્તિ એવું કહ્યું કે હું આજે અહીંયા છું કારણ કે બીજું કોઈ નથી. હું આજે અહીં છું કારણ કે બીજું કોઈ નથી. જે મેં બસિયા સાથે સમજાવતા એમ લખ્યું કે લોકોના દિલમાં વસવું એ પણ એક સદભાગ્ય છે. તો આવા વિચારોમાંથી, આવી સંવેદનામાંથી સતત પસાર થતા રહીએ છીએ આપણે જેમ જેમ આગળ વધીએ છીએ. વિષય અને શૈલી બંનેને કારણે રસપ્રદ બન્યું છે આ પુસ્તક. મિત્ર સાથેની વાતચીતની મજા કોઈ આદેશ આપતો હોય એવું તો હું ક્યાંય જોવા નથી મળતો. અને આ પુસ્તકમાં નિરૂપિત દરેક વાત અને વિચાર સાથે એમનો ગાઢ સંપર્ક છે એટલે આસ્વાદ્ય તો બન્યું છે અને સાથે સાથે ઓથેન્ટિક પણ બન્યું છે. એ પ્રમાણિત બન્યું છે કારણ કે આમાં જે જે વિચારો છે એ પ્રેક્ટિસિંગ ક્રિટિક જેવા છે. પ્રેક્ટિસિંગ ક્રિટિક જે સાહિત્યનો શબ્દ છે
કે પોતે ક્રિટિકલ થિયરી ના આપે એના પ્રમાણે લખીને પણ બતાવે તો અહીંયા એ બંનેનો સમન્વય થયો છે લાસ્ટ ટુ લાઇન્સ એ આ વાસ્તુ હતો અને એમાંથી એમણે ઘણી બધી વાત રિસ્ક ટેકિંગ પછી લીવ લાઈફ ટુ ઇટ્સ ટોટલિટી એવી વાત કરતા કરતા હતા ત્યારે મને મેં જે અગાઉ ક્યારેક બે ત્રણ પંક્તિઓ લખેલી હતી એ આની સાથે હું જોડીને મારી વાત પૂરી કરું છું The universe falls into love with the stubborn. Life is not a popularity contest, but a self-approval tool. Let not the lust for comfort. Comfort zone માંથી બહાર આવવાની વાત વાસ્તુ તો ત્યારે મને ખાસ આ કહેવાનું મન થયું. Let not the lust for comfort murder the passion. Leave the safe harbor of the known and design an unripped yarn. Persevere means work hard through the rough patches of life with a raised intonation pattern. Santiago, the protagonist of the Old Man and the Sea. Santiago's cramped unbending. He is hurt a lot, but he doesn't bend. So Santiago's cramped unbending gleams more than Hamlet's elite bird. પુસ્તક વાંચવાનો તમારી સાથે તેનો વિચાર વહેંચવાનો મોકો મળ્યો રસિયા સાહેબનો ખૂબ આભાર અને અપેક્ષા રાખીએ કે એમની પાસેથી વધુ ને વધુ સર્જન આપણને પ્રાપ્ત થાય અને મારા કલીગ શ્રી મનોજ છાયા એમને એમના ઉત્તમ અનુવાદ માટે હું અભિનંદન આપું છું અને ઈચ્છીએ કે આવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા એ આપણને જે યાત્રા એમણે કરી છે તો ટ્રાવેલિંગ ધ વેલન સપોર્ટ એ આપણને પણ કરાવે થેન્ક યુ વેરી મચ બુદ્ધપટેશ્વરના આ પ્રકારના આસ્વાદે હવે બધામાં આ થાળી ચાખવાની ઈચ્છાનું બીજ રોપી દીધું છે બહુ જ સરસ વાત કરી કે જીવનની યુનિવર્સિટીમાંથી ખરું શિક્ષણ મળે છે ખૂબ જ સરસ વાત કરી આભાર